વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ હાર્દિક સર શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ બાર જીવવિજ્ઞાનમાં પ્રકરણ નવ યુનિટ નંબર આઠ અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ એમાં મિત્રો આપણે જુદા જુદા પ્રકારના વ્યવસાય વ્યવસ્થાપન હા જેમ કે ડેરી ટેકનોલોજી છે પોલ્ટ્રી હા મરઘા પાલન છે મધમાખી ઉછેર છે હા ત્યારબાદ વિવિધ વનસ્પતિ સંવર્ધન વિશે પ્રાણી સંવર્ધન વિશે વગેરે વાતો કરવાના તો સૌપ્રથમ મિત્રો આપણે આજે વાત કરીશું ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન ડેરી ફાર્મ મેનેજમેન્ટ જેને કહીશું તો મિત્રો ડેરી ઉદ્યોગ વિશે આપણે જાણીએ છીએ કે ડેરી ઉદ્યોગ દૂધના ઉત્પાદન પ્રક્રિયા અને વિતરણને આવરતું હોય છે સાને આવરે છે ડેરી ઉદ્યોગ દૂધનું ઉત્પાદન કરવું પ્રક્રિયા અને વિતરણને અને તે માનવના મૂલ્યવાન ખોરાક તરીકે દુનિયાભરમાં વપરાતું એક મહત્ત્વનું ઉત્પાદન છે આપણે જાણીએ છીએ કે ખૂબ જ પોષણ મૂલ્ય ધરાવે છે અને એક મહત્વનું ઉત્પાદન છે બરાબર છે મિત્રો તમે જાણો છો કે આ દૂધ જે છે દૂધ એ માદા પ્રાણીઓનો તાજો ક્ષીર સ્ત્રાવ છે દૂધ જે છે જે એના કુદરતી રીતે તેના બચ્ચાના પોષણ માટે હોય છે શાને માટે હોય છે એ જે દૂધ જે છે એ ખરેખર જે તે પ્રાણીના એના જે બચ્ચા છે એના પોષણ માટે હોય છે પરંતુ માનવ તેનો પોતાના માટે ઉપયોગ કરે છે તેનું શોષણ ખોરાકની એક વસ્તુ તરીકે કરે છે એ પ્રાણીમાંથી બરાબર હવે આ દૂધના ઉપયોગની વાત કરીએ તો એની વિવિધ બનાવટો વિશે આપણે જાણીએ છીએ હા દહીં માખણ ચીઝ મીઠાઈઓ વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થાય છે મિત્રો ઔદ્યોગિક તંત્ર દ્વારા દૂધની પ્રક્રિયા જે છે હા એની ઓગણીસમી સદીના મધ્યમાં થઈ ઔદ્યોગિક તંત્રો દ્વારા એટલે કે ઔદ્યોગિકરણ થયું મોટા પાયા પર એનું ઉત્પાદન અને વિતરણને વ્યવસ્થા શરૂ થઈ અને જંતુમુક્ત વાસણોમાં વેચાણ પેશુરાઈઝેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો જંતુમુક્ત વાસ વાસણોમાં એનું વેચાણ કરવું અને દૂધને રહિત પેસુરાઈઝેશનની પદ્ધતિનો વિકાસ થયો મિત્રો તમે જાણીતી બધી ગુજરાતની ડેરીઓ વિશે તો જાણો જ છો હા તમે ગુજરાતની મુખ્ય ડેરીઓની જો વાત કરીએ મિત્રો તો કઈ કઈ છે હા અમૂલ ડેરી આણંદમાં આવેલી છે ક્યાં આવેલી છે અહીંથી પ્રશ્ન આવી શકે દરેક ડેરી વિશે અને એનું સ્થાન ક્યાં છે ક્યાં આવેલી છે તો અમૂલ ડેરી જે છે એ ક્યાં આવી છે આણંદમાં આવેલી છે દૂધસાગર ડેરી છે એ મહેસાણામાં આવેલી છે જ્યારે બનાસ ડેરી જે છે પાલનપુરમાં આવેલી છે એમાં જાણો છો અમૂલનું ખૂબ મોટું નામ છે આજે દુનિયાભરમાં જે આણંદમાં આવેલી છે જે વિવિધ પ્રકારની બનાવટો આજે બનાવે છે મિત્રો બરાબર છે તો અને આ રીતે ટૂંકમાં ડેરી ઉદ્યોગ મિત્રો ખૂબ સરસ વિકાસ પામ્યો છે મિત્રો હવે આ જે ડેરી ઉદ્યોગ છે મિત્રો તે પશુપાલકો ખેડૂતો કામદાર વેપારી અધિકારીઓ સર્વગ્રાહી આ સરકારનું એક સફળ પરિણામ આજે બની ગયું છે એટલે બધાનું અંદર અંદર સરસ સંકલન થયું છે અને એમાં બધાને આજે ફાયદો થાય છે બરાબર પશુ પશુપાલકો પણ સારી સારી પશુઓની ઓલાદો રાખતા થયા છે સારી વેરાયટી રાખતા થયા છે બરાબર ને અને બધી દૂધમાંથી ઘર વપરાશની જરૂરિયાતો પણ સ્વયં તૈયાર કરે છે પોતે તૈયાર કરે છે અને ત્યારબાદ જે વધારાનું દૂધ હોય એ ડેરીઓમાં મંડળીઓમાં ડેરીઓમાં પહોંચાડે છે અને એની વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે બરાબર અને એનો દેશ પરદેશમાં પછી વેચાણ થાય છે અને આ ઉદ્યોગથી મિત્રો આજે આપણે કહીએ ને કે ક્રાંતિ આવી વ્હાઈટ રિવોલ્યુશન જે છે એ આવ્યું વ્હાઈટ રિવોલ્યુશન અને એનો જે શ્રેય જાય છે મિત્રો આ શ્વેત ક્રાંતિનો હા એના પ્રણેતાનું નામ છે વર્ગીસ કુરિયન નામ યાદ રાખશો વર્ગીસ કુરિયન આ જે ડેરી વ્યવસ્થાપન અને આની અંદર એમનો ખૂબ જ મહત્ત્વનો મિત્રો રોલ છે આ વર્ગીસ કુરિયન જે છે ને એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના એ મુખ્ય હતા મુખ્ય હતા બરાબર અને એમના જ પ્રયત્નોથી એમના પ્રયત્નોથી આપણે કહી શકીએ કે આ શ્વેત ક્રાંતિને લાવનાર જ વર્ગીશ કુરિયન હતા મિત્રો આજે વિશ્વમાં આપણા દેશની મોટા દૂધ ઉત્પાદક તરીકે ગણતરી થાય છે મિત્રો યાદ રાખજો ભારતમાં મિત્રો દૂધ આપતી ગાયોની જાતોની વાત કરીએ તો ગીર ગાય છે રાતી સિંધી છે સાહિવાલ છે દેવોની છે આ નામ યાદ રાખજો મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે અહીંથી આ ભારતમાં દૂધ આપતી ગાયોની જાતો છે એ સિવાય ભારતમાં દૂધ આપતી ભેંસોની જાતોની વાત કરીએ તો મુરાહ છે હા જાફરાબાદી છે મહેસાણી છે આ બધી આવા નામ તમે સાંભળ્યા છે મિત્રો આ બધી ભેંસોની જાતો છે આ વિવિધ જાતો છે મિત્રો હવે મરઘા પાલન પોલ્ટ્રી ફાર્મિંગ મિત્રો વીસમી સદીમાં મરઘા પાલન એક લઘુ ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યો આધુનિક જરૂરિયાતો જેવી કે પૌષ્ટિક ખોરાક સ્વાદિષ્ટ ખોરાક ઈંડા અને પુખ્ત પ્રાણી સ્વરૂપે એનો સ્વરૂપો મેળવવા એ વિકસ્યો છે બરાબર અને એક આજે પ્રચલિત વ્યાપાર બનેલ છે ખોરાક કે તેમના ઈંડા માટે ઉપયોગમાં લેવાતું લેવાતા પાલતુ પક્ષીઓનો અહીં વર્ગ છે મિત્રો તમે જાણો છો કે ભારત એ વન્ય જંગલી મરઘીનું ઘર છે જંગલ ફાઉલ જે છે જંગલી મરઘીનું ઘર છે બરાબર અને પરંતુ બીજા દેશોની સરખામણીની વાત કરીએ તો મરઘા પાલનના ઉદ્યોગમાં વિકાસમાં થોડું ઓછું ધ્યાન અપાય છે બરાબર તો એના ઉપર પણ જો ધ્યાન આપવામાં આવે તો એક સારો વ્યવસાય એ બની શકે છે મિત્રો લાક્ષણિક લાક્ષણિક રીતે મરઘા અને બતકનો તો ક્યારેક ટર્કી અને હંસનો પણ અહીં સમાવેશ થાય છે આજે મરઘા પાલનની અંદર આજે પ્રોડક્ટ મેળવવા માટે કોનો કોનો ઉપયોગ થાય છે અહીં મરઘા છે બતક છે ટર્કીઝ અને હંસનો પણ એમાં સમાવેશ થાય છે મિત્રો આઈવીઆરઆઈ નામની સંસ્થા છે ઇમ્પિરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામ યાદ રાખજો આઈવીઆરઆઈ ઇજ્જતનગરમાં આવ્યું છે ઇજ્જતનગર એમણે કરેલા સંશોધનને આધારે એમણે દર્શાવ્યું છે કે ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય ધરાવે છે ઈંડાની અંદર મોટા સરસ પ્રમાણમાં સારા પ્રમાણમાં પોષણ મૂલ્ય છે ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને એના માટે એમણે વપરાશની ભલામણ પણ કરેલ છે બરાબર તો યાદ રાખજો આ આઈવી આર ફૂલ ફોર્મ હવે મિત્રો જે ઈંડા માટે ઉછેરાતી જે જાતો હોય છે મરઘાની સાને માટે એગ્સ માટે ઈંડા માટે એને લેયર તરીકે ઓળખવામાં આવે છે સાના તરીકે ઓળખાય છે અહીં પ્રશ્ન આવી શકે લેયર શું છે તો જે ઈંડા માટે ઉછેરાતી જે વેરાયટી છે જે જાતો છે એને લેયર કહે છે જ્યારે માત્ર માસ માટે ઉછેરાતી જે જાતો છે મિત્રો એને બ્રોઇલર કહેવામાં આવે છે તો બે પ્રશ્નો પૂછી શકાય મિત્રો એ યાદ રાખજો ઈંડા માટે ઉછેરાતી જાતોને શું કહેવાય લેયર કહેવાય છે જ્યારે માસ માટે ઉછેરાતી જાતોને બ્રોઈલર કહેવાય છે અને જે ઈંડાનું ઉત્પાદન છે મિત્રો ઈંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો કેટલામો પાંચમો ક્રમ છે કેટલામો ક્રમ છે પાંચમો ક્રમ છે મિત્રો આમાં મરઘાની અલગ અલગ જુદા જુદી જાતો છે દેશી વિદેશી જાતો છે દેશી જાતોની વાત કરીએ તો તમે કદાચ નામ સાંભળ્યા હશે ઘાઘસ છે ચિતગોંગ છે હા અસિલ છે હા આ બધી દેશી જાતો છે વિદેશી જાતોની વાત કરીએ હા તો તમે નામ સાંભળ્યું છે એમાં રોડ આઇલેન્ડ છે રોડ આઈલેન્ડ છે પછી કોર્નિસ છે હા મેડિટેરિયન છે આ બધી એની વિદેશી જાતો છે મિત્રો તો ધ્યાન રાખશો અહીંથી આવા પ્રશ્નો આવી શકે છે પોલ્ટ્રી ફાર્મિંગ પરથી હવે પ્રાણી સંવર્ધન એનિમલ બ્રિડિંગ મિત્રો પ્રાણી સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ દ્વારા સુધારેલી જાતો મેળવી શકાય છે પશુપાલનનું એક અગત્યનું પાસું છે બરાબર હવે એમાં પ્રાણી સંવર્ધનનો મુખ્ય હેતુ શું એ જાણીએ કે શા માટે પ્રાણી સંવર્ધન કયા હેતુ માટે કરવાનો છે તો સૌથી પહેલા તો દૂધના ઉત્પાદનમાં વધારો કરવાનો છે દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવાનો છે વૃદ્ધિ દરમાં વધારો કરવો રોગ પ્રતિકારક શક્તિ વધારવી પ્રજનન અવધિમાં વધારો કરવો પ્રજનનનો દર ઊંચો કરવો મિત્રો આ હેતુ માટે અહીં પ્રાણી સંવર્ધન કરવાનું છે બરાબર ત્યારબાદ અહીં પ્રાણી સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ છે મિત્રો એમાં આપણે જોઈએ આગળ વાત કરીએ તો જો એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એને શું કહેવાય છે ઇનબ્રીડિંગ શું કહેવાય છે ઇન બ્રિડિંગ એક જ જાતના પ્રાણીઓ વચ્ચે અંતસંવર્ધન સંવર્ધન અને જો જુદી જુદી જાતોના પ્રાણીઓ વચ્ચે સંકરણ જોવા મળે તો એને શું કહેવાય આઉટ બ્રીડિંગ કહેવાય છે બહિર સંવર્ધન તરીકે ઓળખાય છે એટલે પ્રાણી સંવર્ધનની પદ્ધતિઓ વિશે વાત કરશું અને આઉટબ્રિડિંગ હવે ઇન ઇનબ્રિડિંગમાં તો એમાં સમાન જાતના મિત્રો વધુ નજીકના સંબંધો ધરાવતા સજીવો વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે બરાબર છે અહીં મિત્રો શું થશે એક જ જાતના ઉચ્ચ લક્ષણ ધરાવતા નર અને ઉચ્ચ લક્ષણ ધરાવતી માદાને પસંદ કરવામાં આવે છે બરાબર છે અહીં મિત્રો એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે થતા પ્રજનન દ્વારા જનીન સુધારણાની તક વધે છે ઈચ્છિત જનીનોનું એકત્રીકરણ થાય છે અને સમયુગ્મતાનું પ્રમાણ વધે છે બરાબર આ પદ્ધતિ દ્વારા અંતઃ સંકર જાતનું ઉત્પાદન વધે છે પરંતુ મિત્રો સતત અંતઃ સંકરણ જો થાય સતત અંતઃ સંકરણ એના કારણે હાનિકારક જનીનો એકત્રિત થવાની શક્યતા પણ વધે છે ક્યારે વારંવાર સતત અંતઃ સંકરણના કારણે બરાબર એટલે હાનિકારક પ્રચ્છન જનીન પણ એકત્રિત થઈ શકે છે તેથી સંતતિઓની ફળદ્રુપતા એમાં ઘટી શકે છે બરાબર છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ બહિર સંવર્ધન વિશે બહિર સંકરણ આઉટબ્રીડિંગ વિશે હવે એમાં એકબીજા સાથે સંબંધ ધરાવતા ન હોય મિત્રો એવા પ્રાણીઓ એટલે આપણે કીધું ને કે જુદી જુદી જાતને જાતના પ્રાણીઓ વચ્ચે અહીં સંકરણ કરાવવાનું છે બરાબર આઉટ ક્રોસિંગ બહિર સંકરણ મિત્રો તે એક જ જાતના એવા પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ છે જેમાં વંશાવલી અનુસાર ચારથી છ પેઢી સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ એટલે અહીં પૂર્વજ સામાન્ય ન હોય બરાબર છે મિત્રો પૂર્વજ સામાન્ય ન હોવા જોઈએ કેટલી પેઢી સુધી હા વંશાવલી અનુસાર ચારથી છ પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બહિર્શંકર જાત એટલે કે આઉસ આઉટ ક્રોસ બ્રીડ તરીકે ઓળખાય છે મિત્રો અને આ પદ્ધતિ એવા પશુ માટે ઉપયોગી છે કે જેઓની દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય તેમજ માંસ માટે ઉપયોગી હોય તેવા પ્રાણીઓના માંસનો દર વધારે છે માંસ માટે માંસનો દર વધારે છે બરાબર માત્ર એકવારનું બહિર સંવર્ધન જે છે એ અંતઃ સંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે મિત્રો એટલે બહિર સંવર્ધન એ શું કરશે અંતઃ સંવર્ધન દબાણને દૂર કરશે તો યાદ રાખજો મિત્રો આઉટ ક્રોસિંગમાં શું યાદ રાખવાનું છે કે કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ એક જ જાતના એવા પ્રાણીઓ છે પરંતુ પૂર્વજો સામાન્ય ન હોવા જોઈએ ક્રોસ બ્રિડિંગની વાત કરીએ પર સંવર્ધન આ પદ્ધતિમાં એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે પર સંવર્ધન દ્વારા બે ભિન્ન જાતના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે આ રીતે મળતી સંતતિ વ્યાવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી છે મિત્રો નવી સ્થાયી જાતોના વિકાસ માટે તેઓ અંતસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી છે જેથી આ નવી સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે છે મિત્રો બરાબર છે આ પ્રકારના અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણી જાતોને વિકસાવવામાં આવી છે જેમ કે પંજાબની અંદર વિકસિત ડેલ ઘેંટાની નવી જાત છે મિત્રો યાદ રાખજો હિસારડેલ હા જે બિકાનેરી ઘેંટી અને મરીનો ઘેંટા વચ્ચેના સંકરણ દ્વારા મળેલ નીપજ છે મિત્રો યાદ રાખજો ક્યાં વિકસાવી છે પંજાબની અંદર ડેલ ઘેટાની નવી જાત છે જે બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટા વચ્ચેના સંકરણની નીપજ છે હવે મિત્રો ઇન્ટરસ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન એટલે કે આંતરજાતીય સંકરણ આ પદ્ધતિમાં બે ભિન્ન એટલે કે જુદી જુદી સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં સંતતિમાં બંને પિતૃઓના ઈચ્છિત લક્ષણ જોવા મળે છે અને એનું એનો હેતુ શું છે તો એનો એનું આર્થિક મહત્ત્વ દાખલા તરીકે આપણે ખચ્ચર ની વાત કરીએ મ્યુલનું તમે ઉદાહરણ જાણો છો મિત્રો ખચ્ચર નામ સાંભળ્યું છે જે માદા ઘોડો અને નર ગધેડાનું સંકરણ છે ખચ્ચર સાનું સંકરણ છે માદા ગોળો અને નર ગધેડાનું સંકરણ છે શું કર્યું છે આ આંતર બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવ્યું છે બરાબર છે હવે મધમાખી ઉછેર એટલે કે બી કીપિંગ બરાબર તમે મધમાખી ઉછેર મિત્રો બી કીપિંગ જોયું હશે એપિકલ્ચર અને તમે એના ઉપયોગ વિશે મધના ઉપયોગ વિશે પણ જાણો છો મિત્રો મધ ઉત્પાદન માટે મધમાખીના મધપુડાની માવજત કરવામાં આવે છે અને તમે જાણો છો મધ એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો આહાર છે અને એનો વિવિધ જગ્યાએ ઉપયોગ પણ તમે જાણો છો મિત્રો બરાબર પ્રાચીન સમયથી મધમાખીનો માનવ સંસ્કૃતિમાં ઉપયોગ આપણા પ્રાચીન ગ્રંથોમાં વેદો પુરાણોમાં રામાયણ મહાભારત બરાબર અને ચરક સંહિતામાં પણ દર્શાવેલ છે મિત્રો કેટલાક પરદેશી વિદેશી મુસાફરો અને એમણે જેમ કે એનું નામ છે ફાહિયાન છે વેન્સન છે એમણે મધનો દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી છે હા પરદેશી મુસાફરો શું નામ છે ફાહિયાન વેન્સને મધના દવા તરીકે મેડિસિનલ વેલ્યુ એમણે એની ચર્ચા કરી છે મિત્રો બરાબર તો મિત્રો મધમાખી ઉછેર એટલે માનવ દ્વારા મધમાખીના મધપુડાની વસાહતની માવજત કરવાની છે એટલો આપણા દેશમાં મિત્રો લોકો આના ઉપર રસ દાખવતા નથી આના ઉછેર માટે એટલો ઇન્ટરેસ્ટ નથી જ્યાં મધમાખીને રાખવામાં આવે છે તેને શું કહેવાય એપિયરી કહે છે શું કહેવાય મધમાખીને જ્યાં રાખવામાં આવે છે એને શું કહેવાય એપિયરી કહે છે મિત્રો આ આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા એ હુબેર છે હુબેર જે છે એમનું નામ હુબેર છે જેને આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા કહેવાય છે પિતા તરીકે ઓળખાય છે મિત્રો આપણે જેમ વાત કરી તેમ આપણા દેશમાં એના વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ દાખવતા નથી અન્ય દેશોમાં લોકો એમાં ઇન્ટરેસ્ટ રાખે છે અને ખૂબ સારું ઉત્પાદન મેળવે છે બરાબર એક સારો વ્યવસાય તરીકે એ લોકો એમાં ડેવલપ કરી રહ્યા છે આપણા દેશમાં લોકોને વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ ઓછો છે હવે મિત્રો મધમાખીના સામાજિક વ્યવસ્થાપનની જો વાત કરીએ મિત્રો તો એમાં કાર્યની વહેંચણી જોવા મળે છે મિત્રો અને એક સારી અને વ્યવસ્થિત રીતે વિકસેલી જો વસાહત જોઈએ જેને આપણે મધપુડો કહીએ છીએ એની અંદર ત્રણ જાતની વિવિધ લગભગ ચાળીસથી પચાસ હજાર તમને માખીઓ જોવા મળશે મિત્રો અને એની અંદર તમને રાણી કામદાર અને નર માખી જોવા મળશે રાણી એટલે કે ક્વીન રાણી જે છે મિત્રો એ સામાન્ય રીતે વસાહતની અંદર એકલી જ પ્રજનન ક્ષમવાદા છે ક્વીન કેવી છે પ્રજનન ક્ષમ માદા છે બરાબર કામદારની વાત કરીએ વર્કર જે છે છે મિત્રો એ એ શું વર્કર મોટી સંખ્યામાં જોવા મળતા વંધ્ય માદા માખીઓ છે મોટી સંખ્યામાં વંધ્ય એટલે પ્રજનનમાં ભાગ લઈ ન શકે વંધ્ય માદા માખીઓ છે અને એની સંખ્યા લગભગ ત્રીસ થી પચાસ હજાર જેટલી હશે બરાબર એટલે વધારે સંખ્યામાં છે ત્યારબાદ માખી જે છે ડ્રોન જે છે એને ડ્રોન કહેવાય એ મોટી સંખ્યામાં જોવા મળે છે અને એ ફક્ત પ્રજનનનું કાર્ય કરે છે નર છે મિત્રો બરાબર પ્રજનનનું કાર્ય કરતા નર હોય છે મિત્રો બરાબર છે હવે મિત્રો આનો જે આપણે મધમાખીનો ઉછેર કરવામાં આવે તો એની એની પેદાશ શું મળે તો એમાં મધ હોય અને માખીનું મીણ મળે છે બરાબર છે તો જે મધ જે છે મિત્રો તમે જાણો છો મધ એ ચિકાસ પડતું હા સરકરાયુક્ત જે છે એ મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું ઘટ પ્રવાહી છે એટલે ક્યાં ઉત્પન્ન થાય છે એ પણ યાદ રાખજો મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું ઘટ પ્રવાહી છે અને મધમાખી જ્યારે ફૂલોની મુલાકાત લઈ ત્યારે એ શું કરે છે ફૂલનો રસ ચૂસે છે અને એના જઠરમાં એનો સંગ્રહ કરે છે અને મધપુડામાં એને પાછો ઠાલવે છે બરાબર હવે જે માખીનું જે મીણ છે મિત્રો બી વેક્સ જે છે એ શું કહે છે એ પણ એક અગત્યની પેદાશ છે મિત્રો ઉપ પેદાશ આપણે કહીશું એને જે પીળાશ પડતા રંગનો બદામી રંગનું પાણીમાં અદ્રાવ્ય છે બરાબર પાણીમાં અદ્રાવ્ય છે પણ ઈથરમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે કાર્બનિક દ્રવ્યમાં પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ ઈથરમાં દ્રાવ્ય થઈ જાય છે બરાબર જે મીણનો સ્ત્રાવ છે ને મિત્રો ક્યાંથી થાય એ માખીની ઉદરીય ગ્રંથિમાંથી થાય છે યાદ રાખજો પ્રશ્ન આવી શકે માખીનું જે મીણ હોય છે હા બી વેક્સ જે છે એનો સ્ત્રાવ ક્યાંથી થાય છે તો માખીની ઉદરીય ગ્રંથિમાંથી થાય છે હવે પ્રશ્ન થાય કે એ બીવેક્સનો ઉપયોગ શું શું ઉપયોગ થઈ શકે મિત્રો હા તો બી વેક્સ જે છે મિત્રો એ સૌંદર્ય પ્રસાધનો પોલિશ કાર્બન પેપર રંગો હા વગેરેની બનાવટમાં ઉપયોગી હોય છે શું બી વેક્સ જે છે મિત્રો બરાબર હવે અગત્યની મિત્રો જાતિઓની વાત કરીએ માખીની તો એમાં જાણીતા નામ છે મિત્રો હં એપિસ ઇન્ડિકા એપિસ ડોરસેટા એપિસ મેલિફેરા એપિસ ફ્લોરિયા આ વગેરે મિત્રો જાણીતી નામ છે હં આમાં તમે કદાચ નામ પણ સાંભળ્યા હશે આમાં એપિસ ડોરસેટા છે ને મિત્રો એને સારંગમાખી છે મિત્રો એ સારંગ મધમાખી કરે તરીકે ઓળખાય નામ સાંભળ્યું હશે કદમાં સૌથી મોટી હોય કઈ એપિસ ડોરસેટા કદમાં મોટી હોય છે સૌથી મોટી હં અને સારંગ મધમાખી છે ખૂબ જ આક્રમક સ્વભાવ હોય ડેન્જર હોય છે મિત્રો હા અને યાદ રાખજો એનું મધનું ઉત્પાદન કેવું છે ઉત્પાદન પણ વધુ હોય છે મિત્રો બરાબર છે પણ એ આક્રમક સ્વભાવ છે એનો યાદ રાખજો બરાબર ત્યારબાદ આ જે છે તમે નામ સાંભળ્યું છે ભ્રિંગા મધમાખી જેની તરીકે ઓળખવામાં એપિસ ફ્લોરિયા જે છે એપિસ ફ્લોરિયા જે છે ભ્રિંગા બરાબર એ નાની છે કદમાં નાની હોય છે મિત્રો બરાબર અને એનો એનો એટલો ઉછેર નથી થતો કારણ કે મધ એટલું મળતું નથી મધ ઓછું મળે છે બરાબર છે એટલે ઉછેર એટલો અનુકૂળ હોતો નથી ઉછેર ઓછો હોય છે મિત્રો બરાબર ત્યારબાદ જે આપણે વાત કરી સામાન્ય જે આ એપિસિન્ડિકા જે છે જેને આપણે ઇન્ડિયામાં મોના તરીકે ઓળખીએ છીએ મોના હની બી તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો બરાબર અને આ સરળ છે થોડી આનું વ્યવસ્થાપન સરળ છે મિત્રો બરાબર અને સારા પ્રમાણમાં એના મધપુડામાંથી સારું એવું તમને મધ મળશે ત્રણ ચાર કિલો પાંચ કિલો જેટલું ઉત્પાદન થઈ શકે છે એની અંદરથી મિત્રો બરાબર ત્યારબાદ આપણે એપિસ મેલીફ્લેરા જે વાત કરી મિત્રો એ ખાસ કરીને એને યુરોપિયન માખી તરીકે પણ ઓળખાય એ મૃદુ સ્વભાવની છે મિત્રો એ કેવી છે મૃદુ સ્વભાવની છે અને યુરોપિયન તરીકે ઓળખાય છે મિત્રો એ બરાબર મોના મધમાખી કરતાં પણ એ વધુ મધ આપે છે મિત્રો એટલે આપણે કહીએ ને કે એ વ્યાપારી ધોરણે એનો ઉપયોગ વધારે છે એટલે વધુ ઉપયોગી એ થશે તો આ નામ યાદ રાખજો મિત્રો મધમાખીના હવે મિત્રો મધમાખીનું નૃત્ય તો કે એટલે શું એટલે કે એનો જે સંદેશા વ્યવહાર છે આદાન પ્રદાન છે વિવિધ મધમાખીઓ સાથેનો તો એનું સંશોધન મિત્રો વોન ફ્રિજ હા વોન ફ્રિજ વોન ફ્રિજ નામના વૈજ્ઞાનિકે એમણે મધમાખીના સંદેશા વ્યવહાર વિશે શોધ કરી મિત્રો બરાબર તો એમણે શું નોંધ્યું તો એમના એમના અંદર બે પ્રકારના મિત્રો નૃત્યો જોવા મળે છે મધમાખીની અંદર નૃત્ય ડાન્સ આપણે જેને કહીએ હા એક છે રાઉન્ડ ડાન્સ એક છે રાઉન્ડ ડાન્સ એટલે ગોળ ગોળ ફરીને અને બીજો બીજો જે છે એ ટેલ વેવિંગ ડાન્સ હોય છે એટલે કે પૂંછડી હલાવવાનો ડાન્સ હોય છે તો કે એનો મતલબ શું હા આવી નોંધ કોણે કરી હા કાલ વોન ફ્રીઝ નામ યાદ રાખજો વોન છે આવી નોંધ કરી હતી મિત્રો બરાબર તો રાઉન્ડ ડાન્સ જે છે ગોળ નૃત્ય એમાં શું હોય મિત્રો આ આ જે રાઉન્ડ ડાન્સ હોય એનો એનો મતલબ એ થાય કે ખોરાકનો જે સ્ત્રોત છે એ મોધ મધપુડાથી નજીક જ છે ઓછા અંતરે છે લગભગ પંચોતેર કિલોમીટર સોરી પંચોતેર કિલોમીટર નહીં પણ પંચોતેર મીટરથી પણ ઓછા અંતરે છે શું સૂચવે છે ગોળ નૃત્ય રાઉન્ડ ડાન્સનો મતલબ શું થશે કે ખોરાકનો સ્ત્રોત જે છે એનો મધપુડાથી એના મધપુડાથી નજીક જ છે પચોતેર મીટરથી કેવું છે ઓછા અંતરે છે અને એના જે એ લોકો જે સ્ત્રોત જે છે મિત્રો એની સુગંધની મદદથી નક્કી કરે છે બરાબર છે યાદ રાખજો અને આજે આપણે બીજો ડાન્સ કીધો ટેલ વેવિંગ ડાન્સ જે છે એ થોડો એ સંકેત શું આપશે આ ડાન્સ કે ખોરાકનો સ્ત્રોત થોડો દૂર છે એટલે પંચોતેર મીટરથી દૂર છે પોતાના મધપુડાથી દૂર છે બરાબર તો યાદ રાખજો મિત્રો હવે દૂર છે તો એ સ્ત્રોતની દિશાનું સૂચન એ સૂર્યની સ્થિતિ પરથી સૂર્યની સ્થિતિ પરથી થાય છે મિત્રો બરાબર છે તો આ પ્રકારના જે ડાન્સ છે નૃત્ય છે તો એ યાદ રાખજો ફરીથી કહું છું ગોળ એટલે કે રાઉન્ડ ડાન્સ જે છે એમાં સમજવાનું કે એનો ખોરાકનો સ્ત્રોત નજીક છે અને ટેલ વેજિંગ ડાન્સ છે એમાં એનો ખોરાકનો સ્ત્રોત એ દૂર છે મિત્રો યાદ રાખજો બરાબર હવે આ મધ જે છે મિત્રો એ મધનું રાસાયણિક બંધારણ પણ ખૂબ અગત્યનું છે કારણ કે એમાં વિવિધ ઘટકો રહેલા છે એની અંદર ઘણા બધા ઉત્સેચકો છે એની અંદર શર્કરા છે મિત્રો પાણી છે વિવિધ વિટામિનો છે એટલે મોટા પ્રમાણમાં ઉર્જા તમને મળે વિવિધ વિટામિનો છે તમે જાણો છો એમાં વિટામિન એ છે બી છે વિવિધ વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી પણ મળે છે ઈ મળે છે હા વિવિધ વિટામિનો છે મિત્રો હા સાથે બધી શર્કરાઓ છે મિત્રો શર્કરાઓ છે ઉત્સેચકો છે બરાબર હા અંદર ઘણા બધા અગત્યના દ્રવ્યો તમને મધમાંથી મળે છે મિત્રો બરાબર છે તો ઘણા બધા મિત્રો પ્રશ્નો આવી શકે છે આપણી આ ચર્ચામાંથી તો આજની ચર્ચા જે થઈ મિત્રો એમાંથી કયા કયા પ્રશ્નો બની શકે તેને જોઈ લઈએ આપણે ફટાફટ આપણે તો સૌ ધ્યાન આપશો સૌથી પહેલાં મિત્રો આપણે ડેરી વ્યવસ્થાપન વિશે વાત કરી હા તો અહીંયા યાદ રાખજો કે ઔદ્યોગિક તંત્ર દ્વારા જે દૂધની બના પ્રક્રિયા વિશે શરૂઆત તો કે ઓગણીસમી સદીમાં થઈ હા ત્યારબાદ ગુજરાતની વિવિધ ડેરીઓ વિશે યાદ રાખજો કઈ કઈ છે અમૂલ ડેરી આણંદ દૂધસાગર ડેરી મહેસાણા બનાસ ડેરી પાલનપુર ત્યારબાદ પ્રશ્ન આવી શકે શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગીશ કુરિયન વિશે ત્યારબાદ બીજો પ્રશ્ન આવી શકે અહીંયા ભારતમાં દૂધ આપતી ગાયોની જાતો જે છે અને ભારતમાં દૂધ આપતી ભેંસોની જાતોના નામ યાદ રાખજો ત્યાર પછી પોલ્ટ્રી મરઘા વિશે મરઘા પાલનમાં તો આઈવીઆરઆઈ ફૂલ ફોર્મ યાદ રાખજો ઇમ્પિરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યારબાદ બે પ્રશ્ન બીજા અહીં આવી શકે જે ઈંડા માટે ઉછેરાય એને શું કહેવાય લેયર કહેવાય અને માંસ માટે ઉછેરાય એ જાતોને શું કહેવાય બ્રોઇલર તરીકે ઓળખાય છે ઈંડાના ઉત્પાદનમાં ભારતનો કેટલામો ક્રમ છે પાંચમો ક્રમ છે ત્યારબાદ આ પ્રાણી સંવર્ધનની વિવિધ પદ્ધતિઓને યાદ રાખજો એના હેતુ યાદ રાખજો બરાબર છે ઇનબ્રીડિંગ આઉટબ્રીડિંગ અને એના ઉદાહરણો પરથી પણ પ્રશ્નો આવી શકે છે મિત્રો ત્યારબાદ મધમાખી ઉછેરની વાત કરી તો મધમાખી બીકીપિંગમાં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે આ પરદેશી મુસાફરો નામ યાદ રાખજો ફાહિયાન અને વેન્સન ત્યારબાદ આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા કોણ તો કે હુબેર એમનું સામાજિક વ્યવસ્થાપન યાદ રાખજો રાણી કામદાર નરમાખી બરાબર ત્યારબાદ અગત્યની જાતિઓ વિશે મેં વાત કરી એ પણ યાદ રાખજો અને આ મધમાખીનું નૃત્ય કોણે વોન ફ્રિશ દ્વારા એ દર્શાવવામાં આવ્યા હતા બે પ્રકારના ડાન્સ રાઉન્ડ ડાન્સ અને ટેલ વેજિંગ ડાન્સ તો મિત્રો ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે છે તો કાળજીપૂર્વક તૈયારી કરવી